નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધંધા કેતનમાં મૂડી માટે કંપનીની અંદર ખુશીના નાણાં મેળવવા માટે આપણે ડિબેન્ચર, બોન્ડ વગેરેની ચર્ચા કરી. આજે આપણે જાહેર થાપણ વિશે આપણે ચર્ચા કરીશું. તો જાહેર થાપણ કોને કહેવામાં આવે? તો કોઈ પણ કંપની હોય, કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય અને જે થાપણો બહાર પાડે તે થાપણોને આપણે જાહેર થાપણો કહીએ છીએ. એટલે કંપનીની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવામાં આવે છે. તો આ જે થાપણો કંપની જે બહાર પાડે, જે થાપણો બહાર પાડે કંપની માટે શું કહેવાય? દેવું. બરાબર યાદ રાખજો, જાહેર થાપણો એ કંપની માટે દેવું છે. અને જે રોકાણકારો થાપણો મૂકે છે એ થાપણકારો એ કંપનીના લેણદારો બનતા જોવા મળે છે. યાદ રાખજો, કંપનીના લેણદારો થાપણકારો કહેવાય અને કંપની માટે દેવું કહેવાય. હવે થાપણોની મુદત કેટલી હોય છે? થાપણો 6 માસથી 37 માસ સુધીની મુદત હોય છે. એટલે 6 માસથી લઈને 37 માસ સુધીની થાપણોની મુદત જોવામાં આવે છે. હવે આ થાપણો મૂકીએ રોકાણકાર કંપનીમાં તો એના ઉપર થાપણ પર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. કંપની અગાઉથી થાપણનો વ્યાજ દર નક્કી કર્યો હોય એ નિશ્ચિત દરે થાપણદારોને વ્યાજ ચૂકવવામાં આવે છે. અને વ્યાજ પણ માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક ચૂકવવામાં આવે છે. કઈ રીતે ચૂકવાય છે? માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક કંપની વ્યાજ ચૂકવણી જોવા મળે છે. કેટલીક વખત થાપણ પાકી તારીખે મુદત જે મુદત પૂરી થાય ત્યારે થાપણની મૂળ રકમ વ્યાજ સહિત પરત કરતી જોવા મળે છે. મિત્રો, 2003 ના કાયદા મુજબ કઈ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય અન્ય જાહેર જનતા માટે થાપણો બહાર પાડી શકાતી નથી. બેન્કિંગ અને નોન ફાઇનાન્સ કંપની થાપણો બહાર પાડી શકે, જાહેર થાપણો અન્ય બહાર પાડી શકતા નથી. મિત્રો, જાહેર થાપણના ફાયદા કયા? આ ઓછી મૂડી કંપની મેળવે છે તો કયા સમયગાળા માટે? ટૂંકા સમયગાળા માટે ઓછી મૂડી મેળવવાની હોય ત્યારે આ જાહેર થાપણનો જે સાધન છે એનો ઉપયોગ કંપનીઓ કરતી હોય છે. તેના ફાયદા શું થાય? સૌથી પહેલું તો નાણાં મેળવવામાં સરળ. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા હોય તો સરળ રહે છે. કેમ? શા માટે સરળ રહે છે? એનું કારણ જે નફો કરતી હોય અને પ્રતિષ્ઠિત કંપની હોય, જાહેરાત આપે, લોકો સામેથી નાણાં કંપનીમાં સ્થાપન તરીકે મૂકે છે. કારણ કે બેંકના વ્યાજ કરતા સ્થાપનનો વ્યાજ દર ઊંચો હોય છે, એટલે લોકો વધારે નાણાં મૂકવા કંપનીમાં તૈયાર થાય છે અને કંપની નાણાં મેળવવામાં સરળ બને છે. ત્યાર પછી નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. કંપનીને જે નાણાં મેળવવાનો ખર્ચ છે એ જાહેર થાપણો બહાર પાડવાનો ખર્ચ બિલકુલ ઓછો હોય છે. અને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કંપનીઓ પોતાની ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. કોઈ વધારે સમય થતો નથી અને ખર્ચ પણ ઓછો આવે છે. એટલે નાણાં મેળવવાનો ખર્ચ ઓછો અને ઓછા સમયમાં કંપનીને નાણાં મેળવવા હોય તો એ સરળતાથી મેળવી શકતી જોવા મળે છે. ત્રીજો ફાયદો છે મિલકતો બોજા મુક્ત. કંપની જાહેર થાપણો બહાર પાડે તો એની સામે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડતી નથી. કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડતી નથી એટલે મિલકતો બોજા મુક્ત કરે છે. મિલકતો પર કંપનીએ બોજો ઉભો કરવો પડતો નથી, સારી બાબત છે. મિલકતો ગીરવે મૂક્યા સિવાય લોકો પાસે જાહેર જનતા પાસે થાપણો દ્વારા નાણાં મળે એ કંપની માટે સારી બાબત આપણે કહી શકીએ. એટલે મિલકતો બોજા મુક્ત કરે છે કંપનીની. ત્યારબાદ ચોથું છે વ્યાજ ખર્ચ છે. જાહેર થાપણ પર કંપની જે વ્યાજ ચૂકવે ત્રિમાસિક, છ માસિક કે
ઉભારશે. જે કંઈ વ્યાજ ચૂકવે છે કંપની, એ વ્યાજ આવક વેરાના હેતુ માટે બાદ મળે છે. શું મળે છે? મજરે મળે પણ બાદ મળે છે. એટલો કંપનીને આવકવેરો ઓછો ભરવો પડતો જોવા મળે. એટલે કંપની માટે ફાયદો, આવકવેરો ઓછો ભરવો પડે. જેટલું વ્યાજ ચૂકવ્યો ખાતેદારોને, એટલું વ્યાજ આવકવેરાની ગણતરીમાં બાદ મળે છે. એટલે કંપનીને ઓછો આવકવેરો ભરવો પડે છે. પાંચમું છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. જાહેર થાપણો દ્વારા ધંધાકીય એકમમાં જ્યારે પણ કાર્યશીલ મૂડીની જરૂર હોય ત્યારે જાહેર થાપણો બહાર પાડે તો ઓછા સમયમાં ઓછા ખર્ચે ઝડપી નાણાં મળી રહે છે. એટલે કાર્યશીલ મૂડી તરીકે પણ જાહેર થાપણોનો ઉપયોગ કરી શકે. ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત જાહેર થાપણો દ્વારા કંપનીને પૂર્ણ થતી જોવા મળે છે. એટલે કાર્યશીલ મૂડી માટે પણ જાહેર થાપણો ઉપયોગી સાબિત થતી જોવા મળે છે. જેટલા ફાયદા છે એની સામે જાહેર થાપણોની મર્યાદાઓ પણ છે, ગેરફાયદા પણ છે. સૌથી પહેલો ગેરફાયદો આપણે જોઈએ કે અનિશ્ચિતતા. અનિશ્ચિતતા કેમ? કે કંપનીને જાહેર થાપણ દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે. કંપની જાહેરાત આપે કે થાપણો સ્વીકારે છે પેપરમાં આપે કે અન્ય જગ્યાએ કે આ 3-6 માસથી 36 માસ સુધી 18% વ્યાજના દરે અમે થાપણો સ્વીકારી જાહેરાત આપે, પણ રોકાણકારોનો રસ કેવો છે? રોકાણકારો કેટલી થાપણો ખરીદવા માટે પ્રતિભાવ આપે છે એ અગાઉથી કંપનીને જાણી શકાતું નથી. કંપની અગાઉથી ન જાણી શકે જાહેરાત આપે કેટલા રોકાણકારોનો પ્રતિભાવ છે, કેટલા જણ રોકાણ કરવા તૈયાર છે. એટલે થાપણો દ્વારા નાણાં મેળવવામાં શું થાય? અનિશ્ચિતતા. કંપની જાહેરાત આપે તો થાપણો દ્વારા નાણાં સ્વીકારી છે, પણ સામે કંપનીને અનિશ્ચિતતા રહે છે. કેટલી વ્યક્તિઓ થાપણો મૂકશે કંપનીમાં એ કંપની જાણી શકતી નથી. લોકોનો પ્રતિભાવ કેવો હશે રોકાણકારો એ કંપનીને ખબર હોતી નથી. માટે થાપણો દ્વારા નાણાં મેળવવા એ અનિશ્ચિતતા કહી શકાય આપણે. બીજો ગેરફાયદો રોકાણકારોનું જોખમ. તમે થાપણમાં નાણાં મૂકો, કંપનીને જાહેર થાપણમાં તમે નાણાં રોકો તો તમારા માટે જોખમ કેમ? એનું કારણ શું? કારણ કે જે થાપણમાં નાણાં મૂકે છે લોકો એ બિનસલામત દેવા છે. કેમ બિનસલામત? કારણ કે કંપનીએ તેની સામે મિલકતો ગીરવે મૂકી નથી જાહેર થાપણ સામે. એટલે બિન સલામત દેવા. કંપની ડૂબી જાય તો ઘણી વખત થાપણદારોને અથવા રોકાણકારોને જોખમ ઉઠાવવું પડતું જોવા મળે છે. એટલે બિન સલામત દેવા આપણે કહી શકીએ. એટલે નાણાં રોકાણ માટે જોખમ તત્વ કેવું હોય છે? વધારે. કારણ કે આ બિન સલામત દેવા છે, એની સામે મિલકતો ગીરવે મૂકેલી છે નહીં. એટલે રોકાણકારો માટે જોખમ તત્વ વધારે. આ ગેરફાયદો રોકાણકારો રોકાણ કરવા માટે જોખમ તૈયાર થાય નહીં. ત્રીજો ગેરફાયદો સુખના સમયના સાથે. કોઈ પણ કંપની હોય તો કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી હોય, નફો કરતી હોય, પ્રતિષ્ઠિત હોય તો લોકો સામેથી કંપનીમાં થાપણ મૂકવા જાય. સુખના સમયમાં સારા છે, સામેથી લોકો કે અમારે જાહેર થાપણ સ્વીકારવા. પણ કોઈ કંપનીની ખાલી અફવા પહેલાં કે કંપની ઉઠી ગઈ અથવા તો કંપની ખોટ કરે છે મોટા પ્રમાણમાં તો તરત જ મંદીની પરિસ્થિતિમાં કંપની આવી છે, ખોટ કરે છે, નુકસાન કરે છે, એની કોઈ અફવા ફેલાય તો તરત જ થાપણદારો જે જાહેર થાપણ જેને મૂકી એ લોકો થાપણ ઉપાડવા માટે પડાપડી કરે છે. અને ખરેખર આવા સમયમાં કંપનીને નાણાંની જરૂરિયાત હોય છે, મુશ્કેલીનો સમય હોય છે. અને મુશ્કેલીના સમયમાં લોકો નાણાં મેળવવા માટે પડાપડી કરે છે. એટલે મુશ્કેલીના સમયમાં જાહેર થાપણ કંપનીને સાથ આપતી નથી, ફક્ત સુખના સમયમાં સાથ આપે છે. કંપની નફો કરતી હોય, પ્રતિષ્ઠિત હોય ત્યારે લોકો સામેથી નાણાં કંપનીમાં થાપણ તરીકે મૂકવા જાય છે. એટલે સુખના સમયમાં સાથ આપે છે. દુઃખના સમયમાં કે મુશ્કેલીની પરિસ્થિતિમાં જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા એ મુશ્કેલ બનતા જોવા મળે છે. ચોથો ગેરફાયદો છે નવી અને
નબળી કંપનીઓ માટે મુશ્કેલ. કોઈ પણ નવી સ્થપાતી કંપની હોય અથવા તો કોટ કરતી કંપની હોય તો એને જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા મુશ્કેલ પડે, કારણ કે લોકો થાપણોમાં નાણાં મૂકતા ગભરાય છે. એટલે જાહેર થાપણો દ્વારા નાણાં નવી કંપનીઓ કે નબળી કોટ કરતી કંપનીઓ મેળવી શકતી નથી. મિત્રો, આજે આપણે જાહેર થાપણો વિશે સમજ મેળવી અને એના ફાયદા અને ગેરફાયદા જોયા. એ વાંચી અને ક્લાસ ના ચોપડામાં લખશું.